વીર જવાન સહિત, પહેલાં તો સૌથી પહેલાં અમારું ગુજરાત પેરામિલિટરી સંગઠન વીર સહિતને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. એમના પરિવારને સાંત્વના આપવા માટે આખું સંગઠન અહીંનું આવેલું છે. અને જે જવાને દેશ માટે તમામ ક્ષેત્રો 2013માં એ ભરતી થયેલા છે, અને કાશ્મીર, પાકિસ્તાન બોર્ડર હોય, બાંગ્લાદેશ બોર્ડર હોય, તમામ જગ્યાએ એમની ડ્યુટી કરી. અને આજે વિશિષ્ટ એક ટ્રેનિંગ માટે હજારીબાગ અમારું જે ટ્રેનિંગ સેન્ટર છે બોર્ડર સિક્યુરિટી ફોર્સનું, ત્યાં તાલીમ લેતા લેતા એમનું નિધન થયું છે. અને આપના માધ્યમથી સરકારને પણ એક વિનંતી પ્રાર્થના કરી આવવા માગીએ છીએ કે દેશના જે આ પેરામિલિટરીના જવાનો દેશની આન બાન શાન માટે શહીદ થતા હોય છે, બલિદાન આપતા હોય છે, તો આપણે આ વીર જવાનોને શહીદ આપવા માટે ગામના તમામ લોકો પણ અહીંયા આગળ આવેલા હોય છે, એમના માટે કોઈ પણ જાતનો ભેદભાવ નથી હોતો. તો ખરેખર આ જે જવાનો છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણા દેશના આર્મી અને સેનામાં જે મોટો તફાવત છે દૂર થાય, એ જ આપણા વીર જવાનોનો સાચી શુભેચ્છા ગણા છે. એ હું આજે આ દુઃખના સમયે વીર જવાન જય કુમારનો જે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાચી છે એના ઉપલક્ષમાં આજે હું તમામ નાગરિકોને પણ જણાવી રહ્યો છું કે એ ગુજરાત પેરામિલિટરી સંગઠને આજે પેરામિલિટરીના જવાનો જે બોર્ડરની સુરક્ષા, ચાહે પાકિસ્તાનની બોર્ડર હોય કે બાંગ્લાદેશ બોર્ડર હોય, ચીન બોર્ડર હોય, તમામ જગ્યાએ પેરામિલિટરીના જવાનો સદંતર ડ્યુટી કરતા હોય છે, ડ્યુટી દરમિયાન આ શહીદ થતા હોય છે. તો હું નાગરિકોને વિનંતી કરીશ કે દીપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબના ચેનલના માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચે, એ આપણા આ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. જય હિન્દ, જય ભારત.